ભચાઉની વિભાગીય કચેરીમાં નર્મદાના નીર માટે રજૂઆત કરવા ગયા ત્યારે એક પટ્ટાવાળા સિવાય કોઈ હાજર ન મળે. છેલ્લા ઘણા દિવસથી વરસાદ બંધ થઈ ગયો હોય એરંડા માટે પાણીની ખાસ જરૂર છે. વાગડ વિસ્તારમાં ભૂગર્ભજળની સુવિધા ન હોય, નર્મદાના નીર સિવાય કોઈ વિકલ્પ ન હોય, નર્મદાના પાણી એરંડા બચાવવા તેમજ રવિ પાકો જેવા કે રાયડો, ઘઉં, ધાણા, જીરું, અજમા વગેરે પાકોનું વાવેતર કરવાની સિઝન ચાલુ થઈ ગયેલ છે. તેમજ કેટલાક ખેડૂતોએ નર્મદાના પાણી દશેરાની આજુબાજુ છોડવામાં આવશે તેવી આશાએ રાયડાનું મોટા પાયે વાવેતર કરી દીધેલ હોય નર્મદાના પાણીની તાત્કાલિક જરૂર હોય પાણી છોડાવવા જાગૃત ખેડૂતો છેલ્લા 10-1 દિવસથી નર્મદા કચ્છના અધિકારીઓનું ટેલિફોનિક ચર્ચા કરીને માંગણી કરી રહ્યા છે અને અધિકારીઓ ઠાલા વચન આપી રહેલ કે અમો પાણીની માંગણી કરી દઈશું પરંતુ તારીખ 15 ઓક્ટોબર સુધી પાણી નહીં છોડાતા એટલે કે દશેરાના દિવસે ઘોડો નહીં દોડતા ખેડૂતોની ધીરજ ખૂટતા મોટી સંખ્યામાં ખેંગાર પર સેવા સહકારી મંડળીના પ્રમુખ કાયાભાઈ વરચંદની આગેવાનીમાં બહોળી સંખ્યામાં ખેડૂતોએ સૌપ્રથમ ભચાઉની પાણીની માંગણી કરનાર વિભાગીય કચેરીમાં પાણી છોડાવવા રજૂઆત કરવા ગયા હતા. પરંતુ આ વિભાગીય કચેરીમાં ફક્ત એક પટાવાળા હાજર હતા, બાકીના બધા જ કર્મચારી અને અધિકારીઓ ગેરહાજર હતા. પટાવાળાએ જણાવેલ કે બધા સાહેબો રજા ઉપર છે, આથી આ પ્રતિનિધિ મંડળ આદિપુર સ્થિત નર્મદાની મુખ્ય કચેરીઓમાં રજૂઆત કરવા ગયા, પરંતુ ત્યાં પણ મોટાભાગના બધા જ કર્મચારી અને અધિકારીઓ ગેરહાજર હતા. આથી ખેડૂતો નિરાશ થઈને વિલામોઢી પરત આવ્યા અને છેલ્લે નક્કી કર્યું કે સોમવારે બહોળી સંખ્યામાં ખેડૂત પ્રતિનિધિઓએ ભુજ કલેક્ટર કચેરીમાં જઈને સૌપ્રથમ તો શનિવારે કચ્છમાં નર્મદામાં નોકરી કરતા કેટલા કર્મચારી અને અધિકારીઓ હાજર હતા અને કેટલા કર્મચારી અધિકારીઓ કોની રજા લઈને ગેરહાજર હતા તેની હાજરી પત્રકોની ચકાસણી સહિતની તપાસ કરાવે તેમજ આવી રીતે છેલ્લા કેટલા સમયથી કર્મચારી કે અધિકારીઓ કચ્છની ભોળી અને શાંતિપ્રિય પ્રજાનો ગેરલાભ ઉઠાવી પોતાની ફરજ બજાવવાના બદલે ગેરહાજર રહે છે તેના માટે પણ તટસ્થ તપાસ કરવામાં આવે. સ્ટોરી બાય વિનોદ સાધુ, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, ભચાઉ, કચ્છ. આદિપુર પણ ગેરહાજર, ગાંધીધામ પણ ગેરહાજર, ભચાઉ ઓફિસ પણ બધા કર્મચારી ગેરહાજર હતા અધિકારી. તો હવે અમારે રજૂઆત કરી તો ક્યાં કરવા જાવ? અત્યારે કોઈ કર્મચારી હજુ અમે સોમવારે કલેક્ટર કચેરી બધા રજૂઆત કરવા માટે જવાના છીએ તમામ ખેડૂતો. અને આજે અમારો તમામ પાક સુકાઈ રહ્યો છે તે કોઈ પણ આવીને સ્થળ ઉપર જોયે તો તેમને ખબર પડે. બાકી કર્મચારીઓને બધાને રજા માણવા ઘરે ભાગી જવો છે, ખેડૂતોની કે કોઈની કોઈ કર્મચારીને પડી નથી.